ના મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી ત્યારે પત્રકાર પરિષદમાં મધ્ય ગુજરાતના જે ખેડૂતો છે તેમને અત્યારે હાલ તો જે દરેક પ્રકારની સગવડ મળી રહે અને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં પણ ખેડા અને આણંદના જે પણ ખેડૂતો છે તેમના માટે સિંચાઈનું પાણી અત્યારે હાલ તો આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. એક બાજુ જે રીતે ગુજરાત રાજ્યમાં અને તેમાં પણ મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને તેમાં પણ જે રીતે સિંચાઈનું હવે સિંચાઈ વિભાગ દ્વારા પણ પાણી છોડવામાં આવશે. કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડવામાં આવશે, સાથે નર્મદા ડેમમાંથી પણ 3000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આમ મધ્ય ગુજરાતના ખેડૂતો માટે કુલ 6000 ક્યુસેક પાણીની વ્યવસ્થા હવે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણા બાદ મધ્ય ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચારની વાત કરીએ તો કાશ્મીર શાંતિના માર્ગે અત્યારે તો જોવા મળી રહ્યું છે ત્યારે કલમ 370 હટાવ્યાના 2 વર્ષ બાદ શાંતિના માર્ગે અત્યારે તો આગળ વધી રહ્યું છે અને તેની સાથે શાંતિના માર્ગે આગળ વધતી જતી છે એ ઘાટી. પથ્થરબાજી છોડીને અત્યારે તો દેશના વિકાસમાં યુવાનો પણ સહભાગી બન્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યાને બીજું વર્ષ તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ પટ્ટનવેલીમાં સફરજનના બગીચાઓમાં પણ લોકો અત્યારે તો વ્યસ્ત જોવા મળી રહ્યા છે. કાશ્મીરના લાલચોકમાં અગાઉ પડોશી વિસ્તારમાં ઝંડા લઈને લોકો ફરતા હતા અને લાલચોકમાં હવે જે ભારતીય તિરંગો પણ અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે જ જમ્મુ કાશ્મીરની સુંદરતા આકર્ષક અને ઘાટીમાં પણ સંપૂર્ણ શાંતિના માહોલની આશાઓ વર્તાઈ રહી છે. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે એક બાજુ જે રીતે જમ્મુ કાશ્મીર શાંતિના માર્ગે આગળ વધી રહ્યું છે, કલમ 370 હટાવ્યાના 2 વર્ષ બાદ શાંતિના માર્ગે અત્યારે હાલ તો જમ્મુ કાશ્મીર જોવા મળી રહ્યું છે અને ઘાટીમાં પણ અત્યારે હાલ તો શાંતિ પ્રવર્તી રહી છે. પથ્થરબાજી છોડી દેશના વિકાસમાં અત્યારે તો યુવાનો પણ સહભાગી બન્યા છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યાને બીજું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તો આ સાથે જ અમારા સુરતના સંવાદદાતા કાદિર શેખે પણ લોકોની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આવો જોઈએ શું કહી રહ્યા છે સુરતવાસીઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના જે ખાસ જે નિર્ણયો છે તેમાં એક સૌથી મોટો નિર્ણય હતો કલમ 370 હટાવવાનો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ છેલ્લા 2 વર્ષ એને વીતી ચૂક્યા છે, 2 વર્ષ આજે પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ત્યાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને હવે એક નવો માહોલ ઊભો થઈ રહ્યો છે. ત્યાંના યુવાનો રોજગાર સાથે જોડાઈ રહ્યા છે અને જે પણ પરિસ્થિતિ છે તે અંતર્ગત આપણે સુરતના યુવાનોને પણ પૂછીએ કે તેમનું આ જે પ્રધાનમંત્રીનો જે નિર્ણય હતો, નરેન્દ્ર મોદી સરકારનો જે નિર્ણય હતો, અમિત શાહનો જે નિર્ણય હતો, તેમને તેઓ કઈ રીતે જુએ છે. આપણે યુવાઓથી વાત કરીશું. જી, આપનું નામ? મેહુલ જડિયા. અચ્છા મેહુલભાઈ, કઈ રીતે જુઓ છો કલમ 370નો નિર્ણયને? 2 વર્ષ વીત્યા છે અને જે રીતે એક કહી શકાય માહોલની લોકો અપેક્ષા સેતા હતા કે ભાઈ હટાવશે તો આમ થઈ જશે તેમ થઈ જશે, 2 વર્ષ વીતી ચૂક્યા છે, શું લાગે છે? હા, ખૂબ જ સરસ નિર્ણય હતો મોદી સરકારનો, જે આ 370 અને 35Aની કલમોને રદ કરવામાં આવી. આ ઘણા સમય પહેલાં, એટલે કે આજથી 15-20 વર્ષ પહેલાં જે આગળની સરકાર છે, જો એણે કરી હતી તો અન્ય રાજ્યોની જેમ આજે જમ્મુ કાશ્મીર પણ આપણા દેશની આ હરણફાળ વિકાસની દોડમાં અત્યારે જોડાઈ ગયું હતું. પરંતુ જે થયું તે સારું થયું છે, દેરાએ પરંતુ દુરસ્તાએ. અત્યારે જે આપણે માહોલ જોઈ રહ્યા છે ઘાટીની અંદર, સંપૂર્ણપણે શાંતિનો માહોલ આપણે જોઈ રહ્યા છે. જે લાલચોકની અંદર અન્ય દેશોના ઝંડા ત્યાં ગાડી લહેરાતા હતા, તેની જગ્યાએ આજે યુવાનો તિરંગા લઈને ત્યાં ગાડી ફરી રહ્યા છે. યુવાનો પણ આપણા દેશના વિકાસની અંદર સહભાગી થવા જઈ રહ્યા છે. જ્યાં પટ્ટનવેલી, જ્યાં સફરજનના બગીચાઓ ખૂબ જ મોટા પાયે છે, ત્યાં લોકો કામકાજમાં પણ વ્યસ્ત થઈ રહ્યા છે. બારામુલ્લા, જે આતંકવાદનો એક ગઢ હતો, ત્યાં પણ અત્યારે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ 370 અને 35Aની કલમ જે નરેન્દ્ર મોદી સરકારે જે રદ કરી અને જેનાથી લઈને આજે અન્ય રાજ્યોની સાથે સાથે જમ્મુ કાશ્મીર પણ અન્ય રાજ્યોની જેમ વિકાસશીલ રાજ્યોમાં ગણાતું થઈ જશે. ચોક્કસપણે તમે જે રીતે કહ્યું કે આ નિર્ણયને કારણે હવે જમ્મુ કાશ્મીર પણ વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે. આપણી સાથે બીજા યુવાઓ છે, એમને પણ પૂછીએ. જી, આપ કઈ રીતે જુઓ છો આ નિર્ણયને? જમ્મુ કાશ્મીરના યુવાનોને રોજગારી પણ મળશે અને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે અને એ લોકો પણ લાભ મેળવી શકશે.
ચોક્કસપણે દર્શક મિત્રો, એવી અનેક યોજનાઓ છે જે દેશના અન્ય રાજ્યના યુવાઓ જે રોજગારની વાત હોય કે અન્ય જે વાત હોય એ તમામમાં એ લોકો ભાગ લેતા હતા, તે રીતે ક્યાંક ને ક્યાંક એક અખૂટું પડતું હતું. આપ શું વિચારો છો? ઘણું સારું કર્યું છે ભાજપ સરકાર અને મોદી સરકારના રાજમાને. સારી એવી પ્રવૃત્તિઓને 370ની કલમ લાગુ પાડીને સારું એવું કામ કર્યું છે અને ત્યાંના લોકોને રોજગાર મળી રહેશે ને ત્યાંના લોકો પણ આપણી જેમ સારી. જી, ચોક્કસપણે વાત કરવામાં આવે તો હાલ સુધી ક્યાંક ને ક્યાંક એમને આ જે તમામ મુદ્દાઓ છે તે યુવાઓને આપને લાગે છે કે ગેરમાર્ગે દોરવામાં આવતા હતા, તેના કારણે તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં દોરાતા હતા? હા, જરૂર. પહેલાં તમે જોવો તો અનામતથી લઈને ત્યાં લાગુ નહીં હતું, જે હવે ત્યાં લાગુ કરી દેવામાં આવ્યું છે. અને ત્યાંની જનતાથી લઈને જે યુવાનો છે એ લોકો અનામતનો બી લાભ લઈને સરકારની યોજના, ભારતીય સરકારની યોજનાઓનો લાભ લઈ શકે અને ભારતનું જે એક અંગ છે જ તો આગળ આવશે જ અને વિકાસ થશે જ ત્યાં પણ. ચોક્કસપણે મેહુલભાઈ, છેલ્લો પ્રશ્ન તમને પૂછીશ. જે રીતે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા હતા ત્યારે જે ભૂલ રહી ગઈ હતી તે લાગે છે હવે 2 વર્ષમાં સુધારી લેવાય છે? ચોક્કસપણે સુધારી લેવાય છે અને એનો ફાયદો અત્યારે હાલ જે દેખાઈ રહ્યો છે એના કરતાં અનેક ગણો વધારે ફાયદો આગળના વર્ષોમાં આપણા પછીની જે પેઢીઓ છે ચોક્કસપણે જોઈ શકશે. જે પર્યટકો પણ અત્યારે જમ્મુ કાશ્મીર તરફ આકર્ષાઈ રહ્યા છે, એની જે સુંદરતામાં વધારો થઈ રહ્યો છે એ ચોક્કસપણે જમ્મુ કાશ્મીરને એક દરેકે દરેક રાજ્યો સાથે જોડીને એક નવા ભારતનું સપનું આપણે જોઈ શકીએ. તો ચોક્કસપણે દર્શક મિત્રો, આતંકનું સ્થાન રહેલું આપણો પાડોશી દેશ જે કાશ્મીરને ક્યાંક ને ક્યાંક તેના યુવાઓને ગેરમાર્ગે દોરતું હતું, પણ હવે કલમ 370 હટ્યા બાદ ત્યાંના હાલાત બદલાયા છે, યુવાઓની દશા બદલાઈ છે, રોજગાર વધ્યો છે, સાથે ત્યાંનો હવે માહોલ ધીરે ધીરે શાંતિપ્રિય થઈ રહ્યો છે અને દેશના અન્ય રાજ્યોની જેમ કાશ્મીર, જમ્મુ દરેક જે ત્યાંના સ્થળો છે તેઓ પણ પર્યટન તથા અન્ય ક્ષેત્રે આગળ વધે અને વિકાસ પામે તે જ સુરતના યુવાનો પણ અપેક્ષા કરી રહ્યા છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત. તો એક બાજુ જમ્મુ કાશ્મીરની સુંદરતા તો આકર્ષક છે, ઘાટીમાં પણ સંપૂર્ણ શાંતિના માહોલની આશા છે. સુરતવાસીઓએ જે પ્રમાણે પ્રતિક્રિયા આપી તો આ સાથે અમારા અમદાવાદના સંવાદદાતા બિરેન જાદવ પણ અમારી સાથે જોડી ગયા છે અને જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની સુંદરતા અને શાંતિના માર્ગે અત્યારે તો આગળ વધી રહ્યું છે, તેમણે પણ લોકોની પ્રતિક્રિયા મેળવી હતી. તો આવો જોઈએ અમદાવાદવાસી. કાશ્મીરમાં 370ની કલમ અને 35A ની કલમ હટ્યાને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે કે 2 વર્ષ પૂર્ણ થયા ને આજે જમ્મુ કાશ્મીરમાં શાંતિ છે. ત્યારે આપણે લોકો સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે અમિતભાઈ, ખાસ કરીને કેવી રીતે દિવસ આજનો ઉજવી રહ્યા છે? વર્ષોના વારા પછી આજે આઝાદીના ઇતિહાસની અંદર અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરની જે પ્રજા છે અને જે લદ્દાખની પ્રજા છે એમના માટે આજે આઝાદીનો ઉત્સવ તો હતો જ, સાથે સાથે આજના માટે એમને આજે બેવડી ખુશીનો માહોલ છે. કારણ કે વર્ષોના વારા પછી જમ્મુ કાશ્મીર અને લડાખની પ્રજાને એક પોતાનું સ્વતંત્રતા મળ્યું છે, સાથે સાથે પોતે પોતાનો વાણી સ્વતંત્રતા, પોતાના ધંધા રોજગાર, સાથે સાથે જે નીતિ વિષયક જે વિષયો હતા એ પોતે હવે સ્વતંત્ર રીતે લઈ શકશે. કારણ કે વિકાસને આડખીલી રૂપ અને ખાસ કરીને કોંગ્રેસના કુશાસનની અંદર જમ્મુ કાશ્મીરની પ્રજા અને લડાખની પ્રજાના જે માથે એક આડખીલી રૂપ આ 370ની બીજી જે કલમો હતી એ ખૂબ જ વિટંબરાનું અને એમના વિકાસને રૂંઢાણી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં અને ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનની અંદર આ જે 2 વિટંબરાઓ હતી એ દૂર થઈ છે. અને મને આનંદ છે કે આજની આ ખુશીમાં એમનો હું પણ સહભાગી બન્યો છું, સાથે સાથે અમારા વોર્ડના જે મિત્રો છે એ પણ સહભાગી બન્યા છે. અને અમારા માટે સૌથી મોટો આજે ખુશીનો માહોલ એટલા માટે પણ છે કે વર્ષોના વારા પછી જ્યારે આ વિટંબરા દૂર થઈ હોય તો અમને આનંદ છે કે એ પણ અમારી સાથે સાથે ખભેથી ખભા મિલાવીને દેશના વિકાસની અંદર સહભાગી બનશે એનો હું ગર્વ અનુભવું છું. બીજા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું, કેવી રીતે જોઈ રહ્યા છો આજના દિવસને અને આ કલમ જે હતી જે 2 વર્ષ પૂર્ણ થયા છે, કેટલી ખુશી? આજનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, કારણ કે 1990 પછી છેલ્લા 2 વર્ષમાં જે જમ્મુ કાશ્મીરની પ્રજા શાંતિથી જીવ રહી છે, જે વિકાસ થઈ રહ્યો છે અને જે આતંકનો દોર હતો એ આતંકનો દોર એકદમ જળમૂળથી લગભગ સમાપ્ત થયાના આરે છે અને ત્યાંના સ્થાનિક લોકો રોજગારી માટે અને શિક્ષણ માટે દિવસે ને દિવસે અગ્રસર ભાગ લઈ રહ્યા છે. તેમજ ભારતના વિકાસની સાથે જમ્મુ કાશ્મીરના લોકો પણ એક
પ્રવાહની સાથે જોડાઈ ગયા છે. એટલે 370ની કલમ હટાવ્યા બાદ એક ભારતના દરેક નાગરિકોને એવું ગર્વ થાય છે કે કાશ્મીર હવે ભારતનો અંગ છે. ખાસ કરીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, કારણ કે બે વર્ષમાં ટુરિઝમ પણ કાશ્મીરમાં વધ્યું છે. 370 અને 35 આ કલમો દૂર થતાં સાચે જ ભારતનો દરેક નાગરિક કાશ્મીરને પોતાનો ભય સમજી શકે છે અને કાશ્મીરનો વ્યક્તિ પણ ભારતને પોતાનું અંગ સમજી શકે છે. કારણ કે એક કલમના કારણે જ ક્યાંક ભેદ હતો, એક કાશ્મીરી અને ભારતના અન્ય ક્ષેત્રના લોકો વચ્ચે એક ભેદ પડતો હતો, એ ભેદ 370 અને 35 એની કલમ કરવાથી દૂર થયો છે અને એના કારણે ત્યાંની પ્રજા પણ સુખી છે અને આપણ લોકોને પણ ત્યાં કાશ્મીર જઈને પોતાકી લાગી રહ્યું છે અને સ્થાનિક ચૂંટણીઓ અમને ત્યાં થઈ એ બતાવે છે કે કોઈ પણ કાશ્મીરી આનાથી નાખુશ નથી. કાશ્મીર પણ ખુશ છે. ભારતનો વિકાસ, કાશ્મીર વિકાસ અલગ ના હોઈ શકે. આખા ભારતનો વિકાસ કાશ્મીર સાથે જોડાયેલો છે અને ભારતનો વિકાસ પણ કાશ્મીર સાથે જોડાયેલો છે. મોટાભાઈ કેવી રીતે જોઈ રહ્યા છો, આજે બે વર્ષ પૂરા થયા છે 370ની કલમ માટે 35ની હતી. 335 કલમ હટવાથી ત્યાંના સ્થાનિક કાશ્મીરી, પ્રથમ તો ત્યાંના સ્થાનિક કાશ્મીરીઓ જ ખુશ છે ને એ લોકો પણ. આપણે વોટ્સઅપ પર ને ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે એ લોકો જાતે કહે છે કે ભાઈ 335 હટવાથી અમારું જે કાશ્મીરનું જે જબરજસ્ત ડેવલપ થઈ રહ્યું છે અને જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટો આવતી હતી એ ગ્રાન્ટો હમણાં કાયદે ડાયરેક્ટ કાશ્મીરને લાભ અપાઈ રહી છે અને સારામાં સારું એવું ડેવલપ થઈ રહ્યું છે. અને જે પહેલાં કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ આવતી હતી એ બારોબાર ત્યાંના સ્થાનિક નેતાઓ કે જે બારોબાર ત્યાંના વહીવટો થઈ જતા હતા એની જગ્યાએ હમણાં આજે ત્યાંની સ્થાનિક લોકલ પબ્લિક અને યુવાઓ પણ ખુશ છે. હા, તો ખાસ કરીને જે પ્રકારથી બે વર્ષ આજે પૂર્ણ થયા છે ત્યારે લોકો પણ જે છે તે ખુશી મનાવી રહ્યા છે, કારણ કે જે પ્રકારથી બે વર્ષ પૂર્ણ થયા બાદ પણ જ્યારે આજે ટુરિઝમ જે છે તે વિકાસ પામ્યું છે અને જે ભેદભાવ હતો તે પણ હટ્યો છે. કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. તો એક બાજુ જમ્મુ કાશ્મીર અત્યારે હાલ તો શાંતિના માર્ગે જોવા મળી રહ્યું છે. કલમ 370 હટાવ્યાના બે વર્ષ બાદ અત્યારે હાલ પણ જે રીતે શાંતિનો માર્ગ અત્યારે હાલ તો જે જમ્મુ કાશ્મીરવાસીઓ અપનાવી રહ્યા છે, ક્યાંક પથ્થરબાજો જે જોવા મળતા હતા પરંતુ પથ્થરબાજો પણ અત્યારે હાલ તો જમ્મુ કાશ્મીરના વિકાસ તરફ આગળ વધ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સમાચારમાં સમય થયો છે વિરામનો, આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ.